नमस्कार मित्रों, हेलो एजुकेशन पर आपनो स्वागत छे। आज आपणे વાત કરીશું આપણો આધાર કાર્ડ ખોઈ ગયું હોય, આપણી પાસે આધાર કાર્ડ ની ઝેરોક્સ ન હોય અને આધાર કાર્ડ નંબર પણ ન હોય તો શું કરશું? તો આજના વિડિયોમાં આ આપણે જોવાનું છે કે આધાર નંબર આપણો જે ખોવાઈ ગયો છે એને આપણે કેવી રીતે પાછો મેળવી શકશું। બે રીતે તમે પાછો મેળવી શકો છો। એક તો તમે આધાર કેન્દ્રે જઈ અને તમારો ફિંગરપ્રિન્ટ આપો એટલે તમારો આધાર નો જે ડેટા છે એ આપોઆપ આપણે મેળવી શકીએ છીએ। બીજી રીતે એ છે કે આપણે ઘરે બેઠા આપણા મોબાઈલ ની વડે ઓનલાઈન તમે તમારો આધાર નંબર ચેક કરી શકો છો। તો આવો આપણે જોઈએ કે ઓનલાઈન આપણા મોબાઈલ ની મદદ થી કેવી રીતે આપણે આપણો આધાર કાર્ડ જે ખોવાઈ ગયું છે એને પાછું મેળવી શકીએ છીએ। તો આવો વિડીયો ની શરૂઆત કરીએ। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લ્યો, ત્યાં સર્ચ બારમાં UIDAI આટલું લખી અને સર્ચ કરવાનું છે। એટલે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ UIDAI.gov.in આવી જશે, એના પર ક્લિક આપવાનું છે। હવે ભારત સરકારની આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે, ત્યાં થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે આધાર સર્વિસીસનું મેનુ મળશે આ રીતનું, તેના પર ક્લિક કરો। ત્યારબાદ નીચે થોડું સ્ક્રોલ કરશો એટલે રીડ્રાઈવ આધાર નામનો ઓપ્શન મળે છે, તેના પર ક્લિક કરો। ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલી જશે ફોર્મ જેવું। ત્યાં બે ઓપ્શન આપે છે, આધાર નંબર તમારે ખોવાઈ ગયો હોય એ મેળવવો હોય તો, અને એનરોલમેન્ટ આઈડી EID તમારે મેળવવો હોય તો, એ રીતનું બે ઓપ્શન આપે છે। તો એ સિલેક્ટ કરવાનું છે કોઈ પણ એક। હું અહીં આધાર નંબર સિલેક્ટ કરું છું। હવે અહીં તમારું ફૂલ નામ નાખવાનું છે, આધાર કાર્ડની આગળની સાઇડ પર જે નામ હોય એ પ્રમાણે નાખવાનું છે। ત્યાર પછી નીચે તમારો આધાર કાર્ડનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવાનો છે। જો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર યાદ ન હોય તો તમે તમારું રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પણ નાખી શકશો, કોઈ પણ એક વસ્તુ નાખવાનું છે। ત્યાર પછી નીચે કેપ્ચા વેરિફિકેશન એટલે જે ઇમેજમાં તમને કેપ્ચા દેખાય છે એ નાખવાનું છે। આટલું ભરાઈ ગયા બાદ તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક આપવાનું છે। હું અહીં વિગતો મારે ભરાઈ ગઈ છે, હું સેન્ડ ઓટીપી પર ક્લિક આપું છું। હવે જેવું તમે સેન્ડ ઓટીપી પર ક્લિક આપશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે કોપી કરી લેવાનો છે ત્યાંથી અને અહીં નાખી દેવાનો છે। ત્યાર પછી લોગિન પર ક્લિક આપો। હવે અહીં તમે જોઈ શકો છો કે આ રીતનું પેજ તમારે આવશે, યોર UID ઇઝ સેન્ડ ટુ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, એટલે કે તમારો આધાર નંબર કે તમારી UID હશે એ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમને મોકલવામાં આવશે। હવે તમારે ખોવાઈ ગયેલો આધાર નંબર તમે પરત મેળવી લીધો છે, આ આધાર નંબરને આધારે તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે કે કઈ રીતનું ઈ આધાર ડાઉનલોડ કરી શકો છો। આધાર નંબર મળી ગયા બાદ તમે PVC આધાર કાર્ડ પણ મગાવી શકો છો। તો આ રીતે તમારા ખોવાઈ ગયેલા આધાર કાર્ડને તમે પાછું મેળવી શકો છો। જો વિડીયોની માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો અને તમામ મિત્રો સુધી શેર કરશો। આપનો ખૂબ ખૂબ આભાર।